આકાશવાણી ભુજ પ્રસ્તુત કાર્યક્રમનું નામ છે અમને તો ખબર જ હતી. કેમ છો શ્રોતા મિત્રો? ચિત્રા, આજે આપણે ડાયાબિટીસ વિશે વાત કરશું અને શ્રોતા મિત્રોને પણ જણાવીશું કે ડાયાબિટીસ એટલે શું, તે કયા કારણોસર થાય છે, તેના લક્ષણો શું છે અને તે મટાડી શકાય કે નહીં. હા રચના, સાચી વાત છે. આજકાલ તો દર 5 વ્યક્તિમાંથી 1 વ્યક્તિને ડાયાબિટીસ જોવા મળે છે. તો સૌપ્રથમ શ્રોતા મિત્રોને જણાવીશું કે આ ડાયાબિટીસ એટલે શું. હા તો શ્રોતા મિત્રો, ડાયાબિટીસ એ એવી સ્થિતિ છે જેમાં લોહીમાં ગ્લુકોઝ કે શર્કરાનું પ્રમાણ વધુ હોય છે, કારણ કે શરીર તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી અને તે મધુમેહની બીમારીમાં પરિણમે છે. બ્રેડ, પીઝા, કોલ્ડ ડ્રિંક્સ જેવી વસ્તુઓનો વધુ પડતો ઉપયોગ કરવાથી ડાયાબિટીસ થવાની શક્યતા રહે છે. ડાયાબિટીસનું આખું નામ ડાયાબિટીસ મેલાઇટસ છે, એટલે મધ જેવું મીઠું, જેને મીઠો પેશાબ કે મધુપ્રમેય પણ કહેવાય છે. હવે ખબર પડી ડાયાબિટીસ એટલે શું. હવે ચિત્રા, તે શા કારણોસર થાય છે તે પણ જાણી લઈએ. હા રચના, ડાયાબિટીસ એ ફક્ત પુખ્ત વયના લોકોને જ નહીં પણ બાળકોને પણ થઈ શકે છે. અચ્છા, બાળકોને પણ ડાયાબિટીસ થઈ શકે? હા, બાળકોના ખોરાકમાં વિટામિન ડી નું પ્રમાણ ઓછું હોવું, બાળકને ખૂબ વહેલું ગાયનું દૂધ કે પ્રોસેસ્ડ મિલ્ક આપવું, તે સિવાય અમુક કૌટુંબિક પરિબળો પણ જવાબદાર છે. જેમ કે જો તમારા માતા પિતા અથવા ભાઈ બહેન ને ટાઈપ 1 ડાયાબિટીસ હોય તો તમને તે થવાનું જોખમ પણ વધે છે. તે સિવાય પર્યાવરણીય પરિબળો કે વાયરલ રોગ થવાથી પણ ટાઈપ 1 ડાયાબિટીસ થઈ શકે છે. ટાઈપ 1 ડાયાબિટીસ કોઈ પણ ઉંમરે થઈ શકે છે. સાવ સાચી વાત છે ચિત્રા તમારી. ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ડાયાબિટીસના વધતા કેસ પાછળ વર્તમાન સમયની વ્યસ્ત જીવનશૈલી અને આનુવંશિક જેવા ઘણા કારણો જવાબદાર છે. ટાઈપ 1 અને ટાઈપ 2 ડાયાબિટીસનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ટાઈપ 2 ડાયાબિટીસમાં તમારા કોષો ઇન્સ્યુલિનની ક્રિયામાં દખલ કરવાનું શરૂ કરે છે અને તમારા સ્વાદુપિંડ આના કારણે ઇન્સ્યુલિન બનાવી શકતા નથી, જેના કારણે કોષોમાં જવાને બદલે તમારા લોહીમાં શુગર જમા થવા લાગે છે. ટાઈપ 2 ડાયાબિટીસ અને વધુ વજન એકબીજા સાથે સંબંધિત છે, પરંતુ તેનાથી પીડાતા દરેકનું વજન વધુ હોતું નથી. હા ચિત્રા, કારણોની તો ખબર પડી. હવે શ્રોતા મિત્રોને લક્ષણો વિશે પણ જણાવી દઈએ. હા રચના. ચિત્રા, સામાન્ય ડાયાબિટીસમાં વારંવાર પેશાબ જવું પડતું હોય છે, વધારે તરસ લાગતી હોય છે, વગર કારણે વજન ઘટી જવું, વધારે ભૂખ લાગવી, હાથ પગ સુન્ન થઈ જવા, વધારે થાક લાગવો, ડ્રાય સ્કિન થવી, સ્કિન ઇન્ફેક્શન જેવા લક્ષણો જોવા મળે છે. તેમજ જે લોકોના મોઢામાં અત્યંત વધારે દુર્ગંધ આવતી હોય તેમને ડાયાબિટીસનો ટેસ્ટ કરાવી લેવો જોઈએ. અરે રચના, ચિત્રા, આજે શેની ચર્ચા ચાલે છે? આજે અમે શ્રોતા મિત્રો સાથે મળીને ડાયાબિટીસ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. અરે, મને તો ડાયાબિટીસ થઈ જ ન શકે. મારા ઘરમાં કોઈને ડાયાબિટીસ નથી. હું ગળ્યું ખાતું નથી, નિયમિત કસરત કરું છું, તેથી મને ડાયાબિટીસ તો હોઈ જ ન શકે. કેવિન, એવું નથી કે ડાયાબિટીસ આનુવંશિક કે ગળ્યું ખાવાથી જ થઈ શકે. ડાયાબિટીસ થવા માટે બીજા પણ ઘણા કારણો જવાબદાર છે. જેમ કે ખરાબ જીવનશૈલી, વજન વધવું, સંતુલિત આહાર વિહારનો અભાવ વગેરે. તે ઉપરાંત પહેલા જણાવ્યા તે મુજબના લક્ષણો જણાય તો પણ ડાયાબિટીસ હોઈ શકે. તો હવે શ્રોતા મિત્રો, જો તમને પણ આવા લક્ષણોનો અનુભવ થતો હોય તો તમારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરી ડાયાબિટીસને લગતા ટેસ્ટ કરાવી લેવા અને ડોક્ટરની સલાહ પ્રમાણે ટ્રીટમેન્ટ પણ શરૂ કરાવી દેવી જોઈએ. નેક્સ્ટ એપિસોડમાં નવા વિષય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી હું ચિત્રા ચૌધરી, હું રચના ઉપાધ્યાય, રજા લઈએ. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમને તો ખબર જ હતી. પ્રસ્તુતિ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવી.